જય સ્વામિનારાયણ બાળકો, આજે આપણે ધોરણ એક કલરવમાં અજબ જેવી વાત છે વિડીયો 3 જોશું. તમે આગળ પહેલો અને બીજો વિડીયો જોઈ ગયા છો. અહીં આપણને ખોટા અક્ષર લખો, અહીં આપણને ચિત્ર આપેલા છે જેના ખોટા અક્ષર આપણે લખવાના છે, બરાબર. પહેલું ચિત્ર નળનું છે, તો એને કેવી રીતે લખાય? તો અહીં આપણને ખાલી જગ્યા અને ળ આપેલો છે, તો શું થશે? ન ળ, તો આપણે ત્યાં ન લખવાનો છે. એવી જ રીતે બીજું ચિત્ર, અહીં આપણને પેન આપેલી છે, તો આપણે અહીં પે આપેલો છે, તો આપણે શું લખવાનું છે? અહીંયા ન, તો હવે શું બોલાશે? પે ન, બરાબર. આ જ રીતે બીજા પણ ચિત્ર આપેલા છે જે આપણે ખૂટતા અક્ષર પૂરશું. હવે અહીં આ સાનું ચિત્ર આપેલું છે, તો આ છે ભમરડો, તો આપણને અહીં ભ ખાલી જગ્યા અને રડો, તો હવે શું આવશે? અહીંયા મ, તો હવે બોલાશે ભમરડો. એવી જ રીતે આ સાનું ચિત્ર છે, તો પતંગ, તો અહીં ખાલી જગ્યામાં ગ આવશે. ચાલો બીજું ચિત્ર જોઈએ. આ સાનું ચિત્ર છે, તો આ ગાજરનું ચિત્ર છે, તો અહીં આપણને પહેલી ખાલી જગ્યા આપેલી છે, તો આપણે ત્યાં ગા લખશું, એટલે ગાજર. એવી જ રીતે આ સાનું ચિત્ર છે, તો આ જામફળનું ચિત્ર છે, તો જા મ ફળ, જામફળ. તો આવી જ રીતે આપણે બીજી પ્રવૃત્તિ જોઈશું. અહીં આપણે જોડકા જોડવાના છે, જેની વડે આપણે સફાઈ કરીએ છીએ, બરાબર. પહેલું ચિત્ર આપેલું છે દાંત, તો એને આપણે સાફ કરવા શાનો ઉપયોગ કરીએ છીએ? તો બ્રશ, તો અહીં એની સાથે જોડેલું છે. એવી જ રીતે નાક, નાકને તમે શાના વડે સાફ કરશો? તો એને આપણે રૂમાલ વડે સાફ કરશું, તો અહીં રૂમાલના ચિત્ર જોડે નાકને જોડશું. એવી જ રીતે અંગૂઠો, તો અંગૂઠામાં તમને નખ દેખાય છે, તો એને કેવી રીતે સાફ કરશું? તો નીલકટર, આપણે નખને નીલકટર વડે કાપીએ છે. એવી જ રીતે હાથ, હાથને સાફ કરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? હમણાં આપણે વધારે પડતો સાબુનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને. કશે પણ જઈને આવીએ તો હાથ સાબુ વડે સાફ કરવા પડે, તો હાથને સાબુ જોડે જોડશું. આવી જ રીતે આપણા બીજા શરીરના અંગોની સાફ સફાઈ કેવી રીતે કરીએ છીએ એ જોયું, બરાબર. હવે આના આધારે અથવા તો આના લગતા પ્રશ્નો જોઈશું. પ્રશ્નના જવાબ આપો. પ્રશ્ન નંબર 1, તમે દાંત કેવી રીતે સાફ કરો છો? તો આપણે પહેલું ચિત્ર જોઈ ગયા છે કે આપણે દાંત ટૂથબ્રશ દ્વારા સાફ કરીએ છીએ. પ્રશ્ન 2, આપણે નખ કેમ કાપવા જોઈએ? તો આપણે હાથ વડે ખાવાનું ખાઈએ છીએ, જો નખ વધારે હોય તો બીજો મેલ પણ નખની અંદર સમાયેલો રહે છે, અને એવા હાથથી ખાવાથી આપણા પેટમાં એ મેલ જાય છે, જેનાથી આપણે બીમાર પડીએ, એટલે આપણે નખ હંમેશા કાપવા જોઈએ. પછી પ્રશ્ન 3, આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ? તો ખબર છે ને તમને બધાને, ક્યારે? જ્યારે આપણે ઘરની બહારથી આવીએ ત્યારે, અને રમવા જઈએ અને આવીએ પાછા ત્યારે, જમતી ઘડીએ, રમીને આવ્યા પછી, અથવા તો ઘરની બહાર ગયા પછી. પ્રશ્ન 4, છીંક ખાતી વખતે મોડા આડે રૂમાલ કેમ રાખવો જોઈએ? તો આપણા જર્મ્સ બીજાને ન લાગી જાય એટલા માટે રૂમાલ વાપરવો જોઈએ. પ્રશ્ન 5, ધોયેલા કપડાં પહેરવાથી શું ફાયદો થાય? તો ધોયેલા કપડાં પહેરવાથી
આનો જવાબ તમે મને આપજો. પ્રશ્ન 6, શરીર ગંદુ કેવી રીતે થાય છે? આપણે રમવા જઈએ છીએ ને તો શું થાય, પસીનાથી આગળ આપણે જ્યાં રમતા હોય ત્યાં ધૂળ ઉડતી હોય તે આપણા શરીર પર લાગી જાય, ચોંટી જાય અને આપણું શરીર શું થાય, ગંદુ થાય. પછી પ્રશ્ન નંબર 7, ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ? તો ઘરનો કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ. પ્રશ્ન 8, આપણું ઘર કોણ સ્વચ્છ રાખે છે? તો આપણું ઘર આપણા મમ્મી સ્વચ્છ રાખે છે. પ્રશ્ન 9, ઘર અને ગામને ચોખ્ખું રાખવા શું કરવું જોઈએ? તો ઘર અને ગામને સ્વચ્છ રાખવા આપણે સાફ સફાઈ કરવી જોઈએ. પ્રશ્ન નંબર 10, તમે કચરાપેટી ક્યાં ક્યાં જોઈ છે? તો તમે કચરાપેટી દવાખાનાઓ, શાળાઓ, પછી બેંક, ખાવા પીવાની દુકાનો સામે કચરાપેટી જોઈ હશે. આપણે કોઈપણ વસ્તુનો કચરો એ કચરાપેટીમાં નાખવાનો છે, બરાબર? તમે કશે ફરવા જાઓ છો તો કચરો જ્યાં ત્યાં નાખો નહીં, જ્યાં કચરાપેટી આપી હોય તેમાં જ કચરો નાખો. આવી જ રીતે તમારે આ પ્રશ્નનો જવાબ તમારે જાતે પણ લખવાના રહેશે.